હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ બનાવી શકાય એવા મુરબ્બાની રેસીપી. તો તેના માટે મેં અહીંયા 1 કિલો કેરી લીધી છે. કેરી મેં અહીંયા રાજાપુરી લીધી છે. તમારે અહીંયા તોતાપુરી કેરીનો મુરબ્બો બનાવવો હોય તો તમે એ કેરી પણ લઈ શકો. તો હવે આપણે સૌથી પહેલાં કેરીની છાલ ઉતારી લઈશું. તો આ રીતે કેરીને મેં પહેલાં ધોઈ લીધેલી છે, હવે છાલ ઉતારી લઈશું. છાલ ઉતારી લીધી છે, હવે આપણે આના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. તો હવે આપણે ટુકડા કરી લઈશું. ટુકડા છે એ એકદમ નાના નથી કરવાના, મોટા ટુકડા કરવાના છે આ રીતના. તો આ રીતે કેરીને કાપી લઈશું અને ટુકડા કરી લઈશું. તો આ રીતે મોટા ટુકડા કરવાના છે. તો હવે ટુકડાને બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધેલું હતું, તો પાણી પણ ઉકળી ગયું છે. હવે ગરમ થયેલા પાણીમાં આપણે કેરીના ટુકડા ઉમેરીશું. તો હવે કડાઈની અંદર કેરીના ટુકડા ઉમેરીશું અને કેરીના ટુકડા ઉમેરી અને 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો આ કેરીના ટુકડાને મિક્સ કરીને આપણે 5-1 મિનિટ બફાવા દેવાના છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને કેરીના ટુકડા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈશું. તો આ રીતના બફાઈ ગયા છે, વધારે નથી બફાવા દેવાના. તો હવે આપણે કાઢી લઈશું, પાણી નીકળી જાય એ પ્રમાણે કાઢવાના છે. તો હવે ચાસણી લઈશું. તો ચાસણી માટે મેં 700 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી લઈશું, વધારે નથી લેવાનું. તો આ પ્રમાણે મેં ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી લીધું છે. હવે ચાસણી તૈયાર કરીશું. તો ખાંડને સૌથી પહેલાં પીગળે એ રીતે હલાવતા જઈશું. અહીંયા ખાંડની ચાસણી આપણે 1 તારની લેવાની છે. તો આ રીતે હલાવતા જઈશું, જ્યાં સુધી 1 તાર ન બને ત્યાં સુધી હલાવવાનું છે. હવે જોઈ લઈશું. તો આ રીતે થોડું ઠંડુ પડે એટલે જોઈ લઈશું. તો 1 તાર બને છે. તો આપણી ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે કેરીના ટુકડા રાખેલા હતા એ ઉમેરીશું. કેરીના ટુકડા ઉમેરી અને ચાસણી સાથે મિક્સ કરી લઈશું. તો આપણી ચાસણી છે અત્યારે 1 તારની થઈ ગઈ છે, પણ કેરીના ટુકડા ઉમેરીશું એટલે આપણી ચાસણી છે એ થોડી ઠંડી પડી જશે. તો હવે મિક્સ કરીને ગેસની ફ્લેમ થોડી વાર માટે હાઈ કરી દઈશું અને ચાસણીને આવવા દઈશું હજી. તો આ રીતે ચાસણી છે એ પાછી પડી ગઈ છે, કાચી થઈ ગઈ છે. તો ફરીથી ચાસણી 1 તારની થાય ત્યાં સુધી હલાવતા રહીશું. તેના માટે લગભગ 10-15 મિનિટ લાગશે. તો હવે આપણે ચાસણી ફરીથી 1 તારની થવા દઈશું. ચાસણી ગરમ થાય છે તો એમાં 4 લવિંગ ઉમેરીશું, 5 તજના ટુકડા, કેસર, 5 એલચીને આ રીતે વાટી લઈશું એ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો હવે આ રીતે બધા મસાલા ઉમેરી અને હજી ચાસણી આપણે ગરમ થવા દઈશું. હવે અહીંયા જે આપણે ખાટું પાણી કાઢેલું છે એ પાણીને તમે કઢી બનાવવામાં અથવા તો દાળ બનાવવામાં ઉપયોગ કરી શકો. મુરબ્બાને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. આપણે આ આખું વરસ માટે કેરીનો સ્વાદ લઈ શકાય એ માટે આપણે આ મુરબ્બો બનાવતા હોઈએ છીએ. તો આ મુરબ્બો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, પણ જો તમારે તડકા છાયાનો મુરબ્બો બનાવવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તમે તડકા છાયામાં પણ મુરબ્બાને બનાવી શકો. ચાસણી 1 તારની થઈ ગઈ છે, હવે ઠંડી પડવા દઈશું. ચાસણી ઠંડી પડી ગઈ છે, એની અંદર કાજુ બદામના ટુકડા ઉમેરીશું, તજનો ભૂકો કરીને ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તમારે અહીંયા કાજુ બદામ ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો. તો તમે જોઈ શકો છો આપણો મુરબ્બો છે એ ઓછા સમયમાં એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ કેરીની સિઝનમાં તમે પણ મુરબ્બાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ મુરબ્બાની રેસીપી તમને કેવી લાગી એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.